અંબરીશ ડેરને ભાજપમાં સામેલ કરવાથી એટલે ભાજપને શું ફાયદો થશે એમને સામેલ કરવાથી? નમસ્કાર દર્શક મિત્રો, જે છેલ્લા 2-3 દિવસથી ચર્ચા ચાલતી હતી કે અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે અને આજે બંને જણા સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઈ ગયા છે અને ગાંધીનગરમાં કમલમ ખાતે સીઆર પાટીલે એમને ભાજપનો ખેસ પણ પહેરાવી દીધો છે. અમે તમારી સાથે એ વાત કરીશું કે અંબરીશ ડેરને ભાજપમાં સામેલ કરવાથી એટલે ભાજપને શું ફાયદો થશે એમને સામેલ કરવાથી, તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ હોય છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લી 2 લોકસભાથી 26-26 બેઠકો જીતતી આવી છે. આ વખતે પણ ચિત્ર એવું જ છે કે ભાજપ આ વખતે 26-26 બેઠકો જીતી શકે એવું માહોલ બી છે. ભાજપ એવી તૈયારી પણ કરી છે, પ્રચાર બી એ રીતના થયો છે. તો આવું જ્યારે ભાજપ ગુજરાતની અંદર ભાજપ માટે બધું સેફ અને સલામત છે, તો કોંગ્રેસના નેતાઓને સામેલ શું કરવા આવી રહ્યા છે? એવી તો શું જરૂર પડી કે કોંગ્રેસના નેતાઓને સામેલ એક પછી એક સામેલ કરવામાં આવી રહ્યા છે? તો અમે તમારી સાથે પહેલાં એ વાત કરીશું કે અંબરીશ ડેરને સામેલ કરવાથી ભાજપને શું ફાયદો થશે. એની વાત કરતાં પહેલાં અંબરીશ ડેર વિશે તમને થોડીક માહિતી આપી દઈએ કે આમ અંબરીશ ડેર પહેલાં ભાજપમાં જ હતા, પરંતુ એ પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને 2017માં રાજુલા બેઠક ઉપરથી તેઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા અને તે વખતે એમની સામે હતા ભાજપના હીરા સોલંકી. ભાજપના હીરા સોલંકીને હરાવીને અંબરીશ ડેર ધારાસભ્ય બનેલા હતા. ગુજરાત વિધાનસભા 2022ની અંદર આ જે ચિત્ર હતું એ સેમ ચિત્ર આખું પલટાઈ ગયું હતું. 2022ની અંદર રાજુલા બેઠક ઉપરથી કોંગ્રેસની ટિકિટ પર અંબરીશ ડેર ચૂંટણી લડેલા અને તે વખતે એમની સામે હીરા સોલંકી જ હતા, પરંતુ 2022માં હીરા સોલંકી જીત્યા અને અંબરીશ ડેર હારી ગયા હતા. અંબરીશ ડેરને લાવવા માટે સીઆર પાટીલે 2-3 વખત સ્ટેજ ઉપરથી એવી જાહેરાત કરી હતી કે અંબરીશ ડેર મારા બહુ સારા મિત્ર છે અને મેં એમના માટે, જેમ આપણે કોઈ બસમાં જઈએ અને કોઈ આપણા સગા સંબંધી કે મિત્ર માટે એક રૂમાલ મૂકી રાખીએ કે ભાઈ એ આવવાના છે, એમની સીટ અનામત રાખીએ, એવી રીતના મેં અંબરીશ ડેરને માટે એક રૂમાલ રાખી જ મૂક્યો છે. અને સાથે સાથે એક વખત એમણે એવું બી કીધું કે અંબરીશ ડેર મારા એટલા સારા મિત્ર છે કે એમને ખખડાવવાનો મને અધિકાર છે અને હું એમને હાથ પકડીને ભાજપમાં લાવી શકું છું, એટલો મારો એમની ઉપર હક છે. હવે અંબરીશ ડેર જોડાઈ ગયા છે તો ભાજપને શું ફાયદો થાય એના વિશે વાત કરીએ. હવે અંબરીશ ડેર જે છે એ આહીર સમાજમાં એક મોટું નામ છે અને ભાજપે આ વખતે એવું એક નક્કી કર્યું છે કે દરેક બેઠકો જે છે એ 5 લાખથી વધારે લીડથી જીતવી. 26-26 બેઠકો તો જીતવાની જ છે, પરંતુ દરેક બેઠકમાં 5 લાખથી વધારે લીડ મળે એના માટે આ કોંગ્રેસના નેતાઓને તોડવામાં આવી રહ્યા છે. અને આ અંબરીશ ડેર છે એ આહીર સમાજના નેતા હોવાને કારણે ભાજપને એક મોટું વોટ બેંકનો ફાયદો થઈ શકે. ભાજપની એવી ગણતરી છે કે એક નેતા કોંગ્રેસના જો આવશે ભાજપમાં તો 10,000-15,000 વોટ બી ભાજપને અપાવી શકે, તો એ એક મોટો ફાયદો થશે. એટલે અંબરીશ ડેરને આ કારણથી ભાજપની અંદર સામેલ કરવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.